નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સહયાદી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે તમામ પેન્શનો માટે. સૌથી સારા સમાચાર આવે છે મિત્રો, તમામ પેન્શનના પેન્શનમાં 20% વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો, 60 વર્ષ ઉપરના પેન્શનો માટે વિશેષ લાભ જાહેર કરવામાં આવ્યો છે. તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિધાન મિત્રો, વધારે સમય ન બગાડતા આજના આવડીની શરૂઆત કરું છું. તો મિત્રો, તાજેતરમાં ઈપીએફઓ દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 24 મોંઘવારી ભથ્થું બધું વધારીને 50% કરવામાં આવ્યું છે. 7મા કેન્દ્રીય પગાર પત્રમાં કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચતા સાથે ગ્રેજ્યુટી દર 20 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા કરવામાં આવશે. જે 25 લાખ રૂપિયા કરવામાં આવશે, આવી સ્થિતિમાં ઈપીએફઓ દ્વારા ગ્રેજ્યુટીની મળેલા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી હતી. પણ તેનો આદેશ 30 એપ્રિલ 2024 રોજ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આદેશ મોકૂફ રાખવાનો આવ્યો છે. ઈપીએફઓએ 7/5/24 રોજ નવો આદેશ જાહેર કર્યો છે, જેમાં ગ્રેજ્યુટી મળેલા વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે આ નવા આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા માત્ર 20 લાખ રૂપિયા જ રહેશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર CWP 702/2023 હીરાલાલ કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્તિ પછી કર્મચારીઓ નિવૃત્તિ લાભ મેળવવામાં વિલંબ થાય તો વ્યાજ માટે હકદાર રહેશે. હાઈકોર્ટના ન્યાયાધીશ નમિતકુમારે જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયો છે અને તે સેવામાં અથવા ત્યાર પછી તેની કોઈ વિભાગીય અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી, તેથી અરજદારને નિવૃત્તિ પછી વ્યાજબી સમય મર્યાદા નિવૃત્ત લાભો મુક્ત કરવા જોઈએ. જો કેન્દ્રીય કર્મચારી ભરતી જાહેરાત 22 ડિસેમ્બર 2023 પહેલાં બહાર પાડવામાં આવી હતી અને જેમને જાહેરાત આધાર નોકરી મળી હતી તેને જૂનું પેન્શન આપવાનો આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 3 માર્ચ 2023 રોજ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારીને ઓપીએસમાં જઈ શકે છે. હવે સવાલ એ આવી રહ્યું છે કે જો કર્મચારી 22 ડિસેમ્બર 2023 ભરતી જાહેરાત આધારે આપવામાં આવી હતી તો તેઓ 3 માર્ચ 2023 પહેલાં એનપીએસમાં નિવૃત્ત થયા હતા, તો આવા કર્મચારી ઓપીએસમાં કેવી રીતે લેવાશે? કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારી કેટલીક શરતોનું પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તેને નિવૃત્તિ પછી એનપીએસ તમામ લાભો લીધા હોય તો તેને પરત કરવાના રહેશે. જો તેઓ નિવૃત્તિ પછી એનપીએસમાં મળેલા નાણાં પરત કરશે તો જ ઓપીએસનો લાભ મેળવી શકશે. સીજીએસએસ લાભાર્થી હાલમાં એક મોટી મૂંઝવણમાં છે. શું સીજીએસએસ આઈડી આભાઈડી સાથે લિંક કરવું કે નહીં? જો તમારે લિંક કરવું હોય તો કેટલો સમય માટે? તો આ અંગે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સીજીએસએસ આઈડી આભાઈડી સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અને અગાઉ એ લિંક કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 હતી, તે વધારે 31 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. ઘણીવાર પેન્શનોને એ મૂંઝવણમાં આવી છે કે મૂંઝવણમાં હોય છે કે બેઝિક પેન્શન 20% વધારે 80 વર્ષ પૂરા થયા બાદ 80 વર્ષમાં પ્રવેશતા સાથે જ આપવું જોઈએ. તો અહીં તમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થવા બાદ બેઝિક પેન્શન 20% વધારો આપવામાં આવ્યું છે. તો તમારી ઉંમર 81 વર્ષ થઈ જાય તો પછી તેને 20% વધારો પેન્શન ચૂકવવામાં આવશે. જોકે મદ્રાસ હાઈકોર્ટ, ગુવાહાટી હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટને નિર્ણયમાં કહ્યું કે પેન્શનરોને 79 વર્ષની ઉંમરે પૂર્ણ કરે અને 80 વર્ષમાં પ્રવેશ કરે તરત જ તેમના મૂળભૂત પેન્શન 20% વધારો કરવામાં આવે, પરંતુ કેન્દ્ર સરકારને સ્વીકાર કરે ન હતો તેથી અને પેન્શન 80 વર્ષ પૂરા કર્યા પછી જ 20% વધશે. નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગ દ્વારા પેન્શનધારકોની પેન્શન સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેને વર્ષ 2016 પહેલાં 4/5/2 પગાર પંચ મુજબ નિવૃત્ત પામેલા તેવા પેન્શનધારકો માટે પેન્શનધારકો પેન્શન 1997 પહેલાંથી કોઈ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને જે 1997 તેથી 5/6/7 પગાર પંચમાં તેમના પેન્શનમાં સંશોધન કરવામાં આવ્યું નથી અને હવે છેલ્લી કોર્ટ કચેરીમાં લાંબા ગાળાના પછી હવે તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
તમે જણાવી દીધું કે 12 ડિસેમ્બર 1998 રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો, તેના મુજબ પેન્શન ધારકો સંશોધિત પેન્શનને રિટાયરમેન્ટ અથવા મૃત્યુ સમયે પેન્શન ધારકો દ્વારા નક્કી કરવામાં આવેલ પગાર ધારણ મુજબ તારીખ 1 જાન્યુઆરી 1997 સુધી સંશોધિત પગારમાં ધોરણમાં ન્યૂનતમ પગાર 50-30% સુધી વધારો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. આપણે આવીને અપડેટ મેળવવા માટે આપ્રિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન કુંજી ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને. થેન્ક યુ વેરી મચ.